ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આપણે જુનિયર કેજીમાં આવ્યા, બરાબર. તાજે આપણે પહેલાં જોડકનું નાનું અમથું એક ગાય લે. ચાલો બધા, દરજી કાકા સીવી દેજો, દરજી કાકા સીવી દેજો, રંગીન ચણિયા ચોરી, રંગીન ચણિયા ચોરી. મારે જાવું ગરબા ગાવા, મારે જાવું ગરબા ગાવા, ચટપટ માથું ઓરી, ચટપટ માથું ઓરી. ચાલો બાળકો, મજા આવી ને? તો હવે આપણે આજે જૂન માસની પુસ્તકમાં પેજ નંબર 6, બરાબર, એમાં ત્રાસી લાઈન આપેલી છે. પેજ નંબર 6માં ત્રાસી લાઈન આપેલી છે. અત્યારે આપણે ટપકા જોડવાના છે. બધાએ અહીંયા ઉપર પેન્સિલ રાખવાની, ત્યાંથી આમ ટપકા જોડતા જવાના છે. ચાલો, તો પહેલાં આપણે ઉપરની લાઈનમાં અહીંયા પેન્સિલ ઉપર રાખવાની, ત્યાંથી આમ નીચે નીચે આમ લેતી જવાની ટપકા સુધી. એટલે આ કઈ લાઈન થઈ? ત્રાસી લાઈન. કઈ લાઈન થઈ? ત્રાસી લાઈન. હવે એની નીચેનામાં એવી રીતના આમ ટપકા જોડવાના, વ્યવસ્થિત સીધા ટપકા થવા, ટપકામાં પેન્સિલ આવવી જોઈએ. ચાલો, આવી રીતના આમ ટપકા જોડવાના છે બધાએ. દેખાય છે ને બધાને? પછી એની નીચેના ટપકા જોડવાના આવી રીતના આમ. એટલે આ ત્રાસી લાઈન બનશે. કઈ લાઈન બનશે? ત્રાસી લાઈન. કઈ લાઈન બનશે? ત્રાસી લાઈન. આવી રીતના બધાએ ટપકા જોડવાના છે. એટલે આ ત્રાસી લાઈન બની. કઈ લાઈન બની? ત્રાસી લાઈન. બધાને ખબર આવડી ગઈ, ટપકા જોડતા આવડી ગયા બધાને? તો ચાલો હવે એના બાજુના પેજ ઉપર એચ ડબલ્યુ મારેલું છે, પેજ નંબર 7 છે, તેમાં ત્રાસી લાઈન આપેલી છે, એ અત્યારે આપણે કરવાની છે. બધાએ બોલતું જવાનું છે. પહેલા ખાનામાં કરવાની ત્રાસી લાઈન. શું બોલવાનું? ત્રાસી લાઈન. તો ચાલો બધાએ પેન્સિલ રાખો અને આમ ખૂણામાંથી આમ ત્રાસી લાઈન કરતી જવાની આવી રીતના. આમ બધાને આવડી જશે હો લખતા. ચાલો, આવી રીતના ત્રાસી લાઈનના ટપકા જોડવાના છે. એટલે સરસ લાઈન બનશે તમારી કીધે. દેખાય છે ને બધાને? પેન્સિલ આમ ધીમે 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 આમ ફેરવતી જવાની, એટલે લાઈન બનશે. ટપકા ઉપર જ પેન્સિલ રાખશો એટલે સરસ ત્રાસી લાઈન દેખાશે તમને દોર, બરાબર. તો આને કઈ લાઈન કહેવાય? ત્રાસી લાઈન. કઈ લાઈન કહેવાય? ત્રાસી લાઈન. આને કઈ લાઈન કહેવાય? ત્રાસી લાઈન. આપણે ગયા પીરિયડમાં આપણે ઊભી લાઈન, આ ઊભી લાઈન, આડી લાઈન અને ત્રાસી લાઈન, આ ત્રણ લાઈન શીખાને હવે. તો આને કઈ લાઈન કહેવાય? ઊભી લાઈન. અને કઈ લાઈન કહેવાય? આડી લાઈન. અને આને કઈ લાઈન કહેવાય? ત્રાસી લાઈન. બધાએ આ ચોપડીમાં કરવાનું છે. જેની પાસે પુસ્તક ન હોય એને નોટબુકમાં લખવાનું છે. જ્યારે પુસ્તક આવે ત્યારે તમારા પુસ્તકમાં લખી લેવાનું છે.